हेलो बाळ दोस्तों, नवोदय विद्यालय में धोरण छ में प्रवेश माटे जे धोरण पांच में एग्जाम आवे छे, ए एग्जाम नो माळखू त्रण प्रकार नो होय छे। प्रथम माळखू छे मानसिक कसोटी नो, बीजो विभाग छे गणित, अने त्रीजो विभाग छे भाषा। तो भाषा बाळ दोस्तों, एम तमे सहेली मानो छो, पण उतावळ में ઘણા બધા બાળકો ભૂલો કરે છે। તો આજે હું તમને ભાષાની અંદર જે આવતા ફકરા છે એ ફકરાને ધ્યાનથી વાંચન કરીને એના ઉત્તરો આપવાનો તે થોડી સમજ આપીશ। ચાલો તો બાળ દોસ્તો, આવી રીતે તમારા ફકરા આવશે ત્રણ। તો એ ત્રણે ફકરા તમારે ધ્યાનથી વાંચન કરીને એના પ્રશ્નના જવાબ આપવાના છે। જો અહીંયા આપણે ફકરાનું વંચન કરીએ તો, રામુ એક ગામમાં રહે છે, જે વાંચો તો દિમાગમાં ફિટ થઈ જવો જોઈએ। તેના દાદાજી ખેડૂત છે, તેના પિતા પણ ખેડૂત છે। વરસાદની ઋતુમાં રામુ ખેતરોમાં જાય છે। બની શકે તો તમે પણ તમારા જે પ્રશ્નપત્રની અંદર પેન્સિલથી ટીક કરતા જઈ શકો છો બાળ દોસ્તો। તે કેરીના ઝાડ નીચે બેસી જાય છે। કોઈ વાર તે એક પાકી કેરી તોડે છે અને ખાય છે। ખેતરમાં જાંબુના ઝાડ પણ છે। જ્યારે રામુ શાળાએથી પાછો આવે છે તો તે જાંબુના ઝાડ સુધી દોડે છે। તે પાકા જાંબુ તોડે છે, તે તેને ઘરે લઈ આવે છે। તેની માં જાંબુને ધોવે છે અને તે ખાય છે। જ્યારે રામુને શાળાએ નથી જવાનું હોતું ત્યારે તે પિતાની સાથે ખેતરોમાં જાય છે। તે ગાયોને ચરવા માટે ખેતરોમાં લઈ જાય છે। તેનો કૂતરો મોતી પણ તેની સાથે જાય છે। મોતી ઘાસમાં આ ચારે તરફ દોડે છે, તે જોરથી ભસે છે। સાંજે તેઓ ઘેર આ પાછા આવે છે। પરિવાર એટલે કે કુટુંબ છે એનો સમાનાર્થી શબ્દ પરિવાર। કુટુંબ ભાત અને દાળ તથા શાકના સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણે છે। ભોજન પછી તેઓ કેરી ખાય છે અને દૂધ પીએ છે। કુટુંબ પરિવાર ગામમાં પોતાના જીવનનો આનંદ ઉઠાવે છે। આ એક પ્રસન્ન સુખી એટલે કે પ્રસન્ન સુખી પરિવાર કુટુંબ છે। આ રીતે તમારે ધ્યાનથી વાંચીને પછી પ્રશ્નનો જવાબ લખવાના છે। રામુ ક્યાં રહે છે? તો રામુ આપણે જોયું તો ગામડામાં રહે છે। રામુના દાદા અને પિતા શું કામ કરે છે? તો તેઓ ખેડૂત છે। વરસાદમાં રામુ શું કરે છે? તો વરસાદમાં રામુ ખેતરોમાં જાય છે। રામુ શાળાએથી આવ્યા પછી શું કરે છે? તો રામુ જાંબુના ઝાડ તરફ દોડે છે। રાતના જમ્યા પછી રામુ અને તેનો કુટુંબ શું લે છે? તો દૂધ અને કેરી લે છે। હવે આપણે બીજો ફકરો જોઈએ। કન્યાકુમારી સુંદર સ્થળ છે, તેની ત્રણેય બાજુએ દરિયો આવેલો છે। દક્ષિણ હિન્દ મહાસાગર આવેલો છે। પૂર્વમાં બંગાળાનો ઉપસાગર છે અને પશ્ચિમે અરબી સમુદ્ર છે। ત્રણેય દરિયાના સંગમમાં સ્નાન કરવા અને મંદિરમાં પૂજા કરવા દેશના ખૂણે ખૂણેથી યાત્રાળુઓ અહીં આવે છે। કન્યાકુમારીની આસપાસનો દરિયો ઘણો ખરો શાંત હોય છે। ઘણા પ્રવાસીઓ આ સ્થળે નીરવ શાંતિનો અનુભવે છે। સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે આ સ્થળનું સૌંદર્ય જોવાની મજા આવે છે। સવારમાં બંગાળાના ઉપસાગર પરથી સૂર્યોદય અને સાંજે અરબી સમુદ્રમાં સૂર્યાસ્ત થાય છે। હકીકતમાં આ એક જ સ્થળ એવું છે કે જ્યાં દરિયામાંથી થતા સૂર્યોદયને અને દરિયામાં થતા સૂર્યાસ્તને કોઈ કોણ જોઈ શકે છે। પૂનમના દિવસે ઘણા પ્રવાસીઓ કન્યાકુમારી આવે છે। આ અગ્નિના બે ગોળા જેવા લાગતા સૂર્યને અરબી સમુદ્રમાં અસ્ત થતો અને એ જ સમયે બંગાળાના ઉપસાગરમાંથી ચંદ્રનો ઉદય થતો જોઈ શકે છે। આ રીતે બાળ દોસ્તો સરસ
વાંચન કરવાનો અને પછી વિચારીને એના પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. તો આ ફકરાના પ્રશ્નો આપણે જોઈએ તો કન્યાકુમારી એ એક સુંદર સ્થળ છે. કેમ કે તેની ત્રણેય બાજુ દરિયો આવેલો છે. કન્યાકુમારીમાં પૂર્વમાં સૂર્યોદય જ્યાંથી થાય તે કયો મહાસાગર છે? તો બંગાળાનો ઉપસાગરમાં સૂર્યોદય થાય છે. કન્યાકુમારી એ ભારતમાં આવેલું એક જ સ્થળ છે. શું છે? તો જ્યાં દરિયામાંથી સૂર્યોદય અને દરિયામાં થતા સૂર્યાસ્તને લોકો જોઈ શકે છે, આવું એક જ સ્થળ છે ભારતમાં કન્યાકુમારી. કન્યાકુમારીના સૌંદર્યની મજા માણવાનો શ્રેષ્ઠ સમય કયો છે? તો સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સંધિકાળ વચ્ચે જે સમય છે તે સૌથી સરસ છે. પૂનમના દિવસે લોકો એક જ સ્થળે અગ્નિના બે ગોળા જોઈ શકે છે. આનો અર્થ એ કે એક જ સમયે સૂર્યને પશ્ચિમમાં આથમતો અને ચંદ્રને પૂર્વમાં ઉગતો જોઈ શકે છે. આ રીતે ફકરા ધ્યાનથી વાંચીને તમે પ્રશ્નનો જવાબ આપી શકો છો. આ વિભાગમાં પણ મહેનત કરવાની. વિડીયો જોવા બદલ ખૂબ આભાર, ધન્યવાદ. ચેનલ પર નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ બાળ દોસ્તો.